નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર નવ આપણો ઘર પૃથ્વી વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સંવેદન સોલ્યુશન જોતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો નીચે જે સબસ્ક્રાઈબનું બટન છે દબાવી બાજુમાં આપેલા બે લાયકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું પહેલો પ્રશ્ન છે નીચે આપેલો સાચો વિકલ્પ શોધીને લખવાનો છે પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયો ગ્રહ જે છે બાહ્ય ગ્રહ છે તો મિત્રો આવશે સી યુરેનસ એકસો એસી અક્ષાંશ વૃદ્ધ કયા નામે ઓળખાય છે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છાસઠ ઉત્તર અક્ષાંશ અને નેવું ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે તો શીત કટિબંધ આવેલો છે સૂર્યનો ક્રાંતિ વૃદ્ધ વિશ્વ વૃદ્ધને વ્રષમાં કેટલી વાર છેદે છે તો બે વાર એટલે કે સાચો જવાબ જે છે મિત્રો આવશે બી પ્રશ્ન નંબર પાંચ પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળે છે તો સૂર્યગ્રહણ તમે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ પાસે ઉભા છો તો ત્યાંથી પસાર થતું અક્ષાંશ કયા નામે ઓળખાય છે તો કર્કવૃત્ત જે મિત્રો આપણા ગુજરાતમાંથી પણ પસાર થાય છે પ્રશ્ન નંબર સાત તમે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશથી જીરો અક્ષાંશ પર પહોંચો તો ત્યાં કયો કટિબંધ આવેલો હશે તો ઉષ્ણ કટિબંધ પ્રશ્ન નંબર આઠ તમે બ્રાઝિલ દેશમાં રહો છો તે સમયે ભારતમાં ઉનાળો હોય

હું ઇંગ્લેન્ડના ગ્રીનિટ શહેર ઉપરથી પસાર થતી રેખા છું તો ગ્રીન રેખા હું પૃથ્વીની આસપાસ ફરું છું તો ચંદ્ર ખાલી જગ્યા મિત્રો પૂરવાની છે તો આજે આપણે જીપીએસ સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ નંબર બે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડીકાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે નંબર ત્રણ નેવ અંશ દક્ષિણ અક્ષાંશ દક્ષિણ ધ્રુવના નામે પણ ઓળખાય છે સૂર્યને ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશથી ત્રેવીસ દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિ આયન કહેવાય છે નંબર પાંચ પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગને કક્ષા કહે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યની અંદર લખો પૃથ્વીના તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે પાડેલા ભાગલાને શું કહેવાય છે તો મિત્રો તેને કટિબંધો કહેવામાં આવે છે પૃથ્વીની પોતાની ધરી ઉપર ફરવાની ગતિ કઈ ગતિ તરીકે ઓળખાય છે તો તેને મિત્રો દૈનિક ગતિ કહે છે અને પરિભ્રમણ પણ કહે છે એકસો એસી રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે એમાં સીધી દોરવામાં કઈ મુશ્કેલી પડે તો મિત્રો હા મુશ્કેલી પડે જો સીધી દોરવામાં આવે તો એક જ દેશમાં કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખો ભેગી થઈ જાય સૂર્યને સૌથી નજીકનો ગ્રહ કયો છે તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે બધા બધા જ જ ગ્રહો ગ્રહો કોની કરે કરે છે છે તો સૂર્યની આસપાસ નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે તો જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા સત્યાવીસ છે બુદ્ધ આંતરિક ગ્રહ આ માટે કહેવાય છે તો સૂર્યની નજીકના પહેલા ચાર ગ્રહોને આંતરિક ગ્રહો કહેવાય છે તો બુધ સૂર્યની નજીકનો છે તેથી આંતરિક ગ્રહ કહેવાય છે કયા ગ્રહને પાઘડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે અને શા માટે તો શનિ ગ્રહને પાઘડિયો ગ્રહ કહેવામાં આવે છે શનિ ગ્રહની ફરતે લીલા રંગની તેજસ્વી વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગે છે તેથી તેને મિત્રો પાઘડિયા ગ્રહ કહે છે પ્રશ્ન નંબર પાંચ દક્ષિણાયન એટલે શું તો બાવીસ મે જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃદ્ધથી ખસીને દક્ષિણ તરફ વિષ્વવૃદ્ધ ઉપર પડવાનો શરૂ થાય છે જેને મિત્રો દક્ષિણાયન કહે છે સંપાત દિવસ કોને કહે છે તો સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષભ વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે એટલે કે કાપે છે તો આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે નંબર ત્રણ લીપ વર્ષ એટલે શું હવે પછીનો લીપ વર્ષ ક્યારે આવશે દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે અઠ્યાવીસના બદલે ઓગણત્રીસ દિવસ કરવામાં આવે છે એટલે કે એ વર્ષ વર્ષના ત્રણસો ને દિવસ થાય છે આ વર્ષને લીપ વર્ષ કહે છે હવે પછી બે હજાર ચોવીસનું વર્ષ લીપ વર્ષ આવશે જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય તો જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત લાંબા ટૂંકા ન થાય અને પૃથ્વી ઉપર ઋતુ પરિવર્તન પણ ન થાય પ્રશ્ન નંબર છ નીચેના વિધાનો માટે કારણ આપવું દર પૂર્ણમે ચંદ્રગ્રહણ થતું નથી ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે થાય છે પરંતુ દર ચંદ્ર ચંદ્રગ્રહણ થતું નથી ચંદ્રગ્રહણ સમય સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવવા જરૂરી છે અને આ ત્રણે એક જ સમતલમાં હોવા જોઈએ આવું દર પૂનમે થતું નથી તેથી દર ચંદ્ર ચંદ્રગ્રહણ થતું નથી દર અમાસે મિત્રો સૂર્યગ્રહણ થતું નથી તો સૂર્યગ્રહણ હંમેશા અમાસે જ થાય છે પરંતુ દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી કારણ કે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્ય થાય છે આ સમયે ચંદ્ર અને પૃથ્વી ત્રણ એક સીધી રેખામાં આવવા જરૂરી છે અને આવું દર અમાસે થતું નથી તેથી દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી ઉલ્કાને મિત્રો આપણે ખરતો તારો પણ કહીએ છીએ તો અવકાશમાં ફરતા પથ્થરના ટુકડાઓને ઉલ્કા કહેવાય છે આવા પથ્થરના ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખેંચાઈ વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે જે આકાશમાં દેખાય છે આપણે ક્યારેક મિત્રો તેને ખરતો તારો પણ કહીએ છીએ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી આકૃતિને આપણે માત્ર નીચે જોઈ અને દોરવાની રહેશે અહીં આપણને મિત્રો આપેલી છે આકૃતિ એને અહીં બાજુમાં એટલે કે જે અહીં જગ્યા આપેલી છે એ જગ્યા ઉપર આ આકૃતિને દોરવાની રહેશે તો પરિકરની મદદથી સરસ મજાની ગોળ મિત્ર તમે દોરી શકો છો ચંદ્રગ્રહણ વિશે ટૂંક નો લખો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે કે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે ટોંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્રગ્રહણ કહેવાય છે આમ ચંદ્રગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે આવી ચંદ્રગ્રહણની ઘટના પૂનમની રાતે જ થાય છે પરંતુ દર પૂર્ણમે આવી ઘટના બનતી નથી એટલે કે દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી પરિક્રમણ પૃથ્વી પોતાની ધરી ઉપર ચક્કર લગાવીને સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે જેને પરિક્રમણ કહીએ છીએ આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ ત્રણસો દિવસ લાગે છે અને આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જે કક્ષા તરીકે ઓળખાય છે આ સમયે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે આખું વર્ષ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એક સરખું હતું નથી પૃથ્વી પોતાની ધરી ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અને કક્ષા સાથે છાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવીને ફરે છે પૃથ્વીના આ ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને દિવસ રાત લાંબા ટૂંકા પણ થાય છે કોઈ પણ બે બાહ્ય ગ્રહો તો સૂર્યની નજીકના પહેલા જે મિત્રો ચાર ગ્રહો છે ગુરુ તો ગુરુ એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ આછો વિલાસ પડતો સફેદ ગ્રહ છે અને ગુરુને અગ્નસી ઉપગ્રહ છે ગુરુને ભીમકાય ગ્રહ પણ કહે છે શનિ તો શનિ એ ગુરુ પછીના બીજા નંબરનો મોટો ગ્રહ છે રંગના તેજસ્વી વલયોથી તે સુંદર લાગે છે વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પણ કહે છે વિદ્યાર્થી મિત્રો તમે તમારા મોબાઈલના મેપ્સ ખોલશો તો મેપ્સની અંદર તમારો ગામનો અક્ષાંશ અને રેખાંશ જે છે એ તમે મિત્રો શોધી અને અહીં લખી શકો છો દરેક બાળક એટલે કે વિદ્યાર્થીનું અલગ અલગ ગામ હોવાથી વિદ્યાર્થી મિત્રો આપણે અહીં અક્ષાંશ અને રેખાંશ પણ દરેકના અલગ આવશે